જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 4, ચેપ્ટરનું નામ છે પુરવઠો. તો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે પુરવઠાનો નિયમ અને પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે પુરવઠાના નિયમને આકૃતિ દ્વારા અભ્યાસ કરવાના છીએ. તો પુરવઠાના નિયમની સૌપ્રથમ અનુસૂચિ જોઈએ. તો પુરવઠાના નિયમની અનુસૂચિ, તો અહીંયા કિંમત આપેલી છે. તો કિંમત શેની આપેલી છે? તો કે અહીંયા સફરજનની કિંમત આપેલી છે, બરાબર. ત્યારબાદ સફરજનનો પુરવઠો આપેલો છે. સફરજનનો પુરવઠો કિલોગ્રામની અંદર આપેલો છે. તો અહીંયા સફરજનની કિંમત છે 50 રૂપિયા, ત્યારે સફરજનનો પુરવઠો છે એ 200 કિલોગ્રામ થતો જોવા મળે છે. એટલે કે સફરજનની કિંમત 50 રૂપિયા હોય ત્યારે સફરજનનો પુરવઠો છે એ 200 કિલોગ્રામ થતો જોવા મળે છે. એવી જ રીતે કિંમત વધીને 60 રૂપિયા થાય છે ત્યારે સફરજનનો પુરવઠો એ 400 કિલોગ્રામ થતો જોવા મળે છે. એટલે કે પુરવઠામાં પણ વધારો થતો જોવા મળે છે, બરાબર. પુરવઠાનો નિયમ છે, આપણે જોયો હતો કે જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે પુરવઠાનું શું થાય છે? ત્યારે પુરવઠાનું વિસ્તરણ થાય છે, બરાબર. જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુરવઠાનું સંકોચન થતું જોવા મળે છે. એટલે કે જેમ જેમ પુરવઠાની કિંમત છે એ વધતી જાય છે, તેમ તેમ પુરવઠા પર વધારો થતો જોવા મળે છે. જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે તેમ પુરવઠો પણ ઘટતો જોવા મળે છે, બરાબર. તો પુરવઠાના નિયમ પ્રમાણે એની અનુસૂચિ આપેલી છે, બરાબર. કે અહીંયા વસ્તુની સફરજનની કિંમત છે, બરાબર. વસ્તુ સફરજન છે એની કિંમતમાં વધારો થતો જોવા મળે છે. અહીંયા 50, 60, 70, 80 અને 90, બરાબર. તો એ જ રીતે સફરજનનો પુરવઠો છે એ 200 કિલોગ્રામ 400, 600, 800 અને 1000, બરાબર. આ રીતે વધારો થતો જોવા મળે છે. હવે એને આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા OS ધરી ઉપર પુરવઠો આપેલો છે જે કિલોગ્રામની અંદર આપેલો છે, અને OY ધરી ઉપર કિંમત આપેલી છે, બરાબર. સફરજનની કિંમત, અહીંયા કિંમત છે 50, 60, 70, 80 અને 90, અને પુરવઠો છે 200 કિલોગ્રામ 400, 600, 800 અને 1000, બરાબર. તો અનુસૂચિ પ્રમાણે હવે આકૃતિમાં આપણે દર્શાવીએ. તો સફરજનની કિંમત 50 રૂપિયા હોય છે ત્યારે સફરજનનો પુરવઠો કેટલો હોય છે? તો કે 200 કિલોગ્રામ, બરાબર. તો અહીંયા 50 હોય છે તો અહીંયા 200 કિલોગ્રામ હોય છે, બરાબર. તો જેને આપણે એ બિંદુ તરીકે ઓળખીશું, બરાબર. જ્યારે કિંમત સફરજનની કિંમત 60 રૂપિયા હોય છે ત્યારે પુરવઠો કેટલો હોય છે? તો કે 400 કિલોગ્રામ હોય છે, જેને આપણે બી બિંદુ તરીકે ઓળખીશું. અને જ્યારે કિંમત વધીને 70 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો છે એ 600 કિલોગ્રામ થતો જોવા મળે છે, જેને આપણે સી બિંદુ તરીકે ઓળખીશું, બરાબર. એવી જ રીતે કિંમત વધીને 880 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો છે એ 800 કિલોગ્રામ થતો જોવા મળે છે, જેને આપણે ડી બિંદુ તરીકે ઓળખીશું, બરાબર. એવી જ રીતે કિંમત વધીને 90 રૂપિયા થાય છે ત્યારે પુરવઠાની સંખ્યા છે એ 1000 કિલોગ્રામ થાય છે. એટલે કે સતત કિંમત વધે છે તો પુરવઠો પણ વધતો જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે બિંદુ દર્શાવી દીધા એ બી સી અને ડી, બરાબર. 50 ની સામે 200, તો એ બિંદુ તરીકે, અને 60 કિંમત હોય ત્યારે 400 પુરવઠો છે જેને બી બિંદુ તરીકે દર્શાવે, અને 70 રૂપિયા કિંમત હોય ત્યારે 600 પુરવઠો છે જેને સી બિંદુ તરીકે દર્શાવે, અને 80 રૂપિયા કિંમત હોય ત્યારે 800 કિલોગ્રામ પુરવઠો છે જેને ડી બિંદુ તરીકે દર્શાવે, અને 900 રૂપિયા કિંમત, સોરી, 90 રૂપિયા કિંમત હોય ત્યારે 1000 કિલોગ્રામ પુરવઠો છે જેને ઈ બિંદુ તરીકે આપણે દર્શાવે છે. એટલે કે જેમ જેમ કિંમતમાં વધારો થતો જોવા મળે છે તેમ તેમ પુરવઠામાં પણ વધારો થતો જોવા મળે છે. આ આપણી પુરવઠા રેખા બની, બરાબર, જેને આપણે SS નામ આપીશું. SS પુરવઠા રેખા બની, બરાબર. નીચેથી ઉપર તરફ જતી જોવા મળે છે રેખા આપણને, નીચેથી ઉપર તરફ.
ડાબી બાજુથી જમણી તરફ એટલે કે અહીંયા ડાબી સાઈડથી જમણી તરફ પુરવઠા નિકાસ જતી જોવા મળે છે બરાબર એનો ઢાળ કેવો છે તો કે દંડાળવાળી છે આ રેખા કેવી છે આ રેખા પુરવઠાની રેખા તો કે પુરવઠાની રેખા છે દંડાળવાળી છે બરાબર આમને છે એટલે એનો ઢાળ દંડાળવાળી જોવા મળે છે હવે આકૃતિની સમજૂતી જોઈએ તો આકૃતિની સમજૂતીમાં જોઈએ તો આકૃતિમાં x દરી ઉપર શું આપેલું છે તો કે પુરવઠો આપેલો છે અને y દરી ઉપર કિંમત દર્શાવવામાં આવેલી છે અને અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા અનુસૂચિ પ્રમાણે આલેખ દોર્યો આપણે બરાબર તો એમાં a b c d બિંદુઓ પ્રાપ્ત થાય છે કયા બિંદુઓ પ્રાપ્ત થાય છે a b c b અને d બિંદુઓ પ્રાપ્ત થાય છે આ પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે આ પ્રત્યેક બિંદુઓ છે એ જુદી જુદી કિંમતે બજારની અંદર શું દર્શાવે છે તો કે સફરજનનો પુરવઠો દર્શાવે છે બરાબર આમ આ બિંદુઓને જોડતી રેખા એ SS પુરવઠા રેખા છે આ બિંદુઓને જોડતી રેખા કઈ છે આ SS પુરવઠા રેખા છે બરાબર તો પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે પુરવઠાના નિયમ આપી એની આકૃતિ દ્વારા સમજૂતી આપો આકૃતિ દોરી અને સમજાવો તો તમારે અનુસૂચિ દોરીને અનુસૂચિમાં તમે ગમે તે સંખ્યા લઈ શકો બરાબર તેમાં શું આવવું જોઈએ કે સતત વધારો આવવો જોઈએ જેમ જેમ કિંમતમાં વધારો થતો જોવા મળે તેમ પુરવઠાની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળે છે બરાબર એ રીતે એમાં કોઈ બી કિંમત તમે લઈ શકો અને કોઈ બી પુરવઠો લઈ શકો એટલે સંખ્યા ગમે તે લઈ શકો એ પ્રમાણે આકૃતિ દોરો એટલે પુરવઠા રેખા આપણને મળે બરાબર